संस्कार विद्यार्थी मित्रों हेल्प सरकार नॉर्मल स्कूल और वासुदेव विद्यालय तरफथी आप सर्व विद्यार्थी मित्रों आपके स्वागत है। આપણે જે વિશ્વ લેક્ચર માં ભણ્યા પ્રથમ વિશ્વ યુદ્ધ ના પરિણામો એમાં જે બે ભણ્યા આર્થિક પરિણામ અને લશ્કર હવે આપણે આમાં ભણવાનું છે જૂથ બંધી અને મુક્ત સંધિ આ પણ એનું પરિબળ છે પણ ત્રીજું પરિબળ બે આ ટોપિક સમજતા આપણે સીધું સ્પષ્ટ મગજમાં સમજાઈ જાય કે જૂથ બંધી અને મુક્ત સંધિ બંને જે એક બાજુ જર્મની ઇટાલી જાપાન જેવો વિશ્વ છે એક બાજુ ફ્રાન્સ ઇંગ્લેન્ડ અને રશિયા જેવો વિશ્વ છે આ બંને વચ્ચે જૂથ બંધી થઈ ગઈ એટલે કે બંને દેશ બંને જર્મની પછી ઓસ્ટ્રિયા પછી હંગેરી અને બલ્ગેરિયા આપેલું હવે જૂથ નંબર બે બીજા જૂથમાં કોણ હતું તો એમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને જાપાન આ રીતે બે જૂથો છે વિશ્વમાં પડી ગયા એક બાજુનું જૂથ હતું બે જૂથ જર્મની ઓસ્ટ્રિયા અંગ્રેજી અને બલ્ગેરિયા જેવા દેશો બીજું જૂથ હતું ઇંગ્લેન્ડ ફ્રાન્સ અને રશિયા જેવા દેશોનું બનેલું હતું વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધનું ચોથું કારણ છે ઉગ્ર રાષ્ટ્રવાદની બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામોનું પરિબળો ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર અને સંતુલિત સ્વરૂપ ધારણ કર્યું યુરોપમાં આર્થિક પ્રચંડ લશ્કરી તાકાત એનાથી આખા વિશ્વની ઝુકાવવા માંગતો
જર્મની જે અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાય અને પ્રથમ વિશ્વયુદ્ધની પરિણામે આ રીતે ધીમે 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 વિશ્વયુદ્ધ સુધી આ ભાવના છે પહોંચી ગઈ. તો આજના લેક્ચરમાં તમારું હોમવર્ક છે ગુપ્ત જૂથબંધી, ગુપ્ત સદીઓ અને ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, આ બે ટોપિક આજે તમારે લખવાના છે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળોમાં આ બીજા બે ટોપિક તમારે હોમવર્કમાં લખવાના છે. અસ્ત.